નમસ્કાર મિત્રો જ્ઞાન સારથી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે તલાટી અને બિન સચિવાલય જેવી પરીક્ષાઓમાં પૂછાતા ગુજરાતી સાહિત્યના ટોપિકની ચર્ચા કરીશું તેના એમસીક્યુ પ્રશ્નોની આપણે વાત કરવાની છે તો શરૂઆત કરીએ પહેલાં પ્રશ્નથી ગુજરાતી સાહિત્યમાં સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે તો તેનો જવાબ છે બકર ઠાકોર તેનું પૂરું નામ છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ત્યારબાદ બીજો પ્રશ્ન તણખા વાત વાર્તા સંગ્રહના લેખકનું નામ શું છે તો તેનો જવાબ છે ગૌરીશંકર જોશી તેમનું તખલ્લુસ ધૂમકેતુ છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન રાષ્ટ્રીય શાયરનું બિરુદ કયા ગુજરાતી કવિને મળેલું છે તો તેનો જવાબ છે ઝવેરચંદ મેઘાણી ત્યારબાદ ચોથો પ્રશ્ન ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કરણ ઘેલોના લેખકનું નામ શું છે તો તેનો જવાબ છે નંદશંકર મહેતા ત્યારબાદ પાંચમો પ્રશ્ન સુંદરમ ઉપનામ તખલુસ કયા સર્જકનું છે તો તેનો જવાબ છે ત્રિભુવનદાસ લુહારનું સુંદરમ ઉપનામ છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ગુજરાતનો નાથ અથવા પાટણની પ્રભુતા અથવા પૃથ્વીવલ્લભ નવલકથાના લેખકનું નામ શું છે તો તેનો જવાબ છે કમા મુનશી કનૈયાલાલ માણેકલાલ મુનશી તેમનું તકલુસ ઘનશ્યામ છે ત્યારબાદ સાતમો પ્રશ્ન ગુજરાતી ભાષાના પ્રથમ હાઇકુ લખનાર કવિનું નામ શું છે તો તેનો જવાબ છે જીણાભાઈ દેસાઈ તેમનું તખલુસ સ્નેહરશ્મી તેમનું ઉપનામ પણ છે ત્યારબાદ આઠમો પ્રશ્ન ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે તો તેનો જવાબ છે મારી હકીકત તેના લેખક છે ત્યારબાદ નવમો પ્રશ્ન હું માનવી માનવ થાવ તો ઘણું એક પંક્તિઓ કોની છે તો તેનો જવાબ છે સુંદરમ સુંદરમ તખલુસ ત્રિભુવનદાસ લુહારનું છે ત્યારબાદ દસમો પ્રશ્ન ચક્ષણી અથવા તો લોહીની સગાઈ અથવા સકડો એક કયા પ્રકારની સાહિત્યક રચના છે તો તેનો જવાબ છે નવલિકા ત્યારબાદ અગિયારમો પ્રશ્ન અંગત કાવ્ય સંગ્રહના સર્જકનું નામ શું છે તો તેનો જવાબ છે રાવજી પટેલ ત્યારબાદ નેક્સ્ટ નેક્સ્ટમો પ્રશ્ન કયા ગુજરાતી બાળ સાહિત્યકાર મુછાળી મા તરીકે જાણીતા છે અથવા ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા તો તેનો જવાબ છે ગીજુભાઈ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન કયા ગુજરાતી કવિ અને સંત આદિકવિ તરીકે જાણીતા છે તો તેનો જવાબ છે નરસિંહ મહેતા પંદરમો પ્રશ્ન પરબ સામ્યક જે માસિક તરીકે પણ ઓળખાય છે કઈ સાહિત્યક સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કે પ્રગટ થાય છે તો તેનો જવાબ છે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રગટ કરવામાં આવે છે ત્યારબાદ સોળમો પ્રશ્ન શબ્દસૃષ્ટિ સામ્યક માસિક એટલે મહિને આવતું સાહિત્યક સંસ્થા દ્વારા પ્રસિદ્ધ પ્રગટ થાય છે તો તેનો જવાબ છે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું તો તેનો જવાબ છે મહાત્મા સમયમૂર્તિ અથવા યુગ પ્રવર્તક અથવા યુગદષ્ટા અથવા અર્વાચીન આધ્ય તરીકે બિરુદ કોણે મળેલું છે તો તેનો જવાબ છે નર્મદ નર્મદનું પૂરું નામ શંકર દવે હતું ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુણવંતી ગુણવંતી ગુજરાત ગુજરાત અમારી આ ગીત પંક્તિઓના રચયતા કોણ છે તો તેનો જવાબ છે ખબરદાર ત્યારબાદ નેક્સ્ટ વીસમો પ્રશ્ન કલાપી કયા સાહિત્યકારનું ઉપનામ છે તો તેનો જવાબ છે સુર સી તક્ષજીજી ગોહિલ જે અમરેલીના હતા લાઠીના ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ગુજરાતી સાહિત્યની પ્રથમ નાટ્ય કૃતિ કઈ છે અથવા તો ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક કયું છે તો તેનો જવાબ છે લક્ષ્મી જે દલપતરામ દ્વારા લખવામાં આવ્યું હતું ત્યારબાદ બાવીસમો પ્રશ્ન રાયનો પર્વત અથવા ભદ્રમ ભદ્ર કૃતિના સર્જકનું નામ જણાવો તો તેનો જવાબ છે રમણભાઈ નીલકંઠ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી તો તેનો જવાબ છે રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા જે ઓગણીસો ને ચારમાં તેની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન ગુજરાત વિદ્યાસભા નામે ઓળખાતી સાહિત્યક સંસ્થા ક્યાં નામે શરૂ થઈ તો તેનો જવાબ છે ગુજરાત વલ્ક્યાન સોસાયટી ત્યારબાદ પચીસમો પ્રશ્ન ગુજરાત વિદ્યાસભા દ્વારા કયું માસિક સામયિક પ્રગટ થાય છે તો તેનો જવાબ છે બુદ્ધિ પ્રકાશ